મોજ રુજુના ગામે ખેડૂતના પતરા ઉડ્યા ત્યારે ખેડૂતને અચાનક આવેલા વાવાઝોડા જેવી અસરને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે દિયોદરના મોજરો જૂના ગામે ગત રાત્રિના બે વાગે અચાનક વાવાઝોડું આવતા ઝુમજી દરબારના ખેતરમાં ઢાંકેલા ઢાળિયામાં પંદર જેટલા પતરા અને ઘરના નેવા સહિત લગભગ પચીસ થી ત્રીસ હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ગત રાત્રિના બે વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતના ખેતરમાં રહેલા બનાવેલ મકાન ઢાળિયાના સિમેન્ટના પતરા ઉડી ગયા જ્યાં ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો ખેડૂતોને ખેતરમાં કાપણી કરેલ બાજરીના પાછરા વરસાદથી પલળી ગયા હતા બાજરીનો પાક આડો પડી ગયો અને જેનાથી બાજરીના મોટા ભાગનો પાક બગડવાની સંભાવના સેવાઈ રહી છે ખેડૂતોની માંગ છે કે કોરોના કાળમાં આવી સ્થિતિમાં ગરીબ ખેડૂત પર જે કુદરતી આફતો આવી પહોંચી છે ત્યારે સરકારી અધિકારીઓને વિનંતી છે કે અમારા મકાનનું નુકસાન પાકને નુકસાનીનો સર્વે હાથ ધરી ગરીબને જે નુકસાન થયું છે તે બાબતે વળતર ચૂકવવા માંગ ઉઠી છે પવન સાથે અમે જાગ્યા એટલે અમારું બધો પરિવાર ઉડવા મળ્યો અમારે ખબર પડી કે વાવાઝોડું આવ્યું છે અમે ઘુસીને ઘરમાં લઈ જાય છોકરા બધા અને પત્ર ઉડવા માંડે ને ઉડવા માંડે બધા એક ઠગ ને જગ્યા બધા ભેગા થઈને બે રહ્યા ભાઈ રાજ અમે પબ્લિક વાખેરી મોટ કાઢી છે અમે લાખો નું નુકસાન આજે અમારા ઘરનું આવ્યું છે બાજરી નો પાક નું ઘર નું મકાન નું બધું અમારું નુકસાન છે અમે સરકાર પાસે રાજ જ માગે છે અમારે સરકાર કોઈ પબ્લિક હાલે ગયેલો કોળીઓ કેવો તો છીનવી લીધો છે ભગવાન કે કુદરતે હવે આપણા હાથની વાત છે કુદરત નું આવેલું ભોગવવું પડે છે ખેડૂત પણ નુકસાન ક્યાંથી લાઈન પૂરું કરવું એ અમારી માગણી છે સરકાર શ્રી પાસે એટલે એ કોક સહાય અલાવો તો સારી વાત બીજું રાતે વાવાઝોડું આવ્યું એક થી બે ના ગાળામાં અડધો કલાકથી ઉપર ચાલ્યું વરસાદ ને વાવાઝોડું હંગાત હતું નળિયા પત્ર પેસન ઢાળિયા રહેવાનું મકાન એના બધે પત્ર નળિયા બધે ઉડી ગયા અચાનક કોને રાતના બે વાગે અચાનક રાતના વરસાદ આવતા વાવાઝોડું અમને ખબર નથી અને અચાનક અમારા ઘરના નેવા અને પતરાને અને ભેસના ઢાળીયા ઉડી જતા અમારે ખૂબ નુકસાન થયું છે અને બાદરી પણ વાઢલી પડી હતી ક્ષેત્રમાં પડી ગઈ બધી અને ભારે નુકસાન છે અને સરકારને એ મદદ માગે છે બે હાથ જોડે વિનંતી કરું કે થોડી સહાયતા મળે તો સારી વાત છે કિશોર નાયક જીટીવી ન્યુઝ દિયોદર